नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपणे जे ई समाज कल्याण पोर्टल पर विकसती जाति कल्याण हस्तकनी जे योजनाओ चालू छे तेना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ चेनल पर नवा होय अने चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, આપણા ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ અમલમાં મૂકવામાં આવેલ છે, જે અન્વયે જુદી જુદી યોજનાઓમાં ઓનલાઈન અરજી કરી શકાય છે। તો તે હેઠળ વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની કુલ હાલમાં 9 યોજનાઓ માટે ફોર્મ ભરાઈ રહ્યા છે, તેની વિગતો આપણે જોતા જઈએ। તો તેના માટે હું સૌપ્રથમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું અને ત્યાર પછી આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ખોલી લઈશું। તો મિત્રો, બ્રાઉઝર ખોલી લીધા પછી ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in લખી અને ઓકે આપશો એટલે આ પ્રમાણેની ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ખુલી જશે, અને જો ટાઈપ ન કરવું હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી પણ ક્લિક કરી અને તમે આ વેબસાઇટ ખોલી શકો છો। તો તે ખોલતા આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ ખુલી ગયેલ, તો આ પ્રમાણેની વેબસાઇટ તમને જોવા મળશે। તો તેમાં તમે અહીંયા ડાબી બાજુએ 3 લાઇનનું નિશાન જોઈ શકો છો અહીંયા। તો અહીંયાથી આપણે ક્લિક કરવાનું રહેશે જે મેનુ છે, તો મેનુ ઉપર ક્લિક કરતા તેના બીજા અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જેમાં ક્રમ નંબર 3 ઉપર છે નિયામક વિકસતી જાતિ કલ્યાણ। તો તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે નિયામક વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની જે કંઈ યોજનાઓ હશે તેની માહિતી જોવા મળશે, અને સામે તે ઓનલાઈન અરજી કરવાની સ્થિતિ પણ જોવા મળશે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો નિયામક વિકસતી જાતિ કલ્યાણ, જેમાં અહીંયા ટેબલ સ્વરૂપે આપણને તેની માહિતી જોવા મળી રહી છે, જેમાં પ્રથમ કોલમમાં ક્રમ નંબર છે, ત્યાર પછી યોજનાનું નામ છે, ત્યાર પછી તેના અરજીપત્રક અને બિડાણના જે સોગંદનામા કે કંઈ નમૂના હોય તો તેની લિંક પણ આપવામાં આવેલી છે, ત્યાર પછી FAQ છે અને ઓનલાઈન અરજી કરવાની સ્થિતિ। તો અહીંયા તમે ખાસ કરીને જોઈ શકો છો કે જે યોજનાઓ માટે અરજી કરવાનું ચાલુ છે તે જે લીલા કલરના બોક્સમાં ઓપન લખાયેલું જોવા મળે છે, અને જે અરજીઓ કરવાનું બંધ છે તેમાં લાલ કલરના બોક્સમાં તમને બંધ લખેલું જોવા મળે છે। તો આપણે હાલ ચાલુ યોજનાઓના નામ આપણે જોતા જઈએ। તો મિત્રો, અહીંયા ક્રમ નંબર 2 ઉપર તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ, તો તેના માટે અરજી કરવાનું ચાલુ છે। ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર છે કુંવરબાઈનું મામેરું યોજના, તો જે કોઈ મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અન્વયે અરજી કરવા માગતા હોય તો તે લોકો પણ અરજી કરી શકે છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે કુંવરબાઈનું મામેરું તેની કોલમની સામે જે ઓપન લખેલું આવે છે, એટલે તમે અરજી ઓનલાઈન કરી શકો છો। ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર જોઈ શકો છો વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટેની લોન સહાય, જેના માટેની અરજી પણ ચાલુ છે। ત્યાર પછી ક્રમ નંબર 5 છે બેંકેબલ યોજના માટેની લોન, તો તેના માટે પણ ઓનલાઈન અરજી કરી શકાય છે। ત્યાર પછી ક્રમ નંબર 6 છે ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટેની લોન સહાય, તો તેના માટે પણ અરજી ચાલુ છે। ત્યાર પછી મિત્રો, જે ક્રમ નંબર 7-9 છે તે ઓનલાઈન અરજી કરવાનું બંધ છે। ત્યાર પછી ક્રમ નંબર 10 ઉપર આપણે સીધા જઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેના જાતિ પ્રમાણપત્રો, તો તેના માટે પણ ઓનલાઈન અરજી કરી શકાય છે। ત્યાર પછી વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયોમાં પ્રવેશ, તો તેના માટે પણ ઓનલાઈન અરજી ચાલુ છે। ત્યારબાદ ક્રમ નંબર 12 ઉપર જોઈએ તો 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે તે યોજનાઓ માટે પણ આ ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે, અને છેલ્લે ક્રમ નંબર 13 ઉપર જોઈએ તો સામાજિક શિક્ષણ શિબિર, તો તેના માટેની પણ ઓનલાઈન અરજી કરવાનું ચાલુ છે। તો આમ મિત્રો, ક્રમ નંબર 2 થી લઈ અને 6 સુધી તથા 10 થી લઈ અને
13 નંબર સુધી એમ કુલ 9 યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે, જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ હસ્તક હેઠળની જે આ યોજનાઓ છે તેના માટે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો આ 9 યોજનામાંથી જે કોઈ મિત્રો યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાવી તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।